વધુ એક સમાચાર સાબરકાંઠાના હિંમતનગરથી મળી રહ્યા છે. આપને જણાવી દઈએ, સાબરકાંઠાના હિંમતનગરની નાગરિક બેંકની ચૂંટણીના મામલે આ સમાચાર મળી રહ્યા છે. ઈવીએમ ખોટકાતા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. મુખ્ય ઓફિસ ખાતે ઉમેદવારો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. ઇલેક્શન રદ કરવાની માંગ કરવામાં આવી છે. સમાચાર આપને જણાવી દઈએ, લેખિતમાં ચૂંટણી રદ કરવાની માંગ કરતી અરજી પણ આપવામાં આવી છે. સાબરકાંઠાના હિંમતનગરથી આ સમાચાર. નાગરિક બેંકના ચૂંટણીના મામલે આ સમાચાર હાલ મળી રહ્યા છે. ઈવીએમ ખોટકાતા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે. મુખ્ય ઓફિસ ખાતે ઉમેદવારો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે, ત્યારે ઇલેક્શન રદ કરવાની માંગ પણ કરાઈ છે. લેખિતમાં ચૂંટણી રદ કરવાની માંગ કરતી અરજી પણ આપવામાં આવી છે. સાબરકાંઠાના હિંમતનગરથી આ સમાચાર. નાગરિક બેંકના ચૂંટણીના મામલે આ સમાચાર મળી રહ્યા છે. ઈવીએમ ખોટકાતા ઉગ્ર રજૂઆત કરાઈ હોવાની વાત સામે આવી છે. મુખ્ય ઓફિસ ખાતે ઉમેદવારો દ્વારા હોબાળો કરવામાં આવ્યો છે. ઇલેક્શન રદ કરવાની માંગ પણ કરાઈ છે. સાબરકાંઠાના હિંમતનગરની નાગરિક બેંકની ચૂંટણીના મામલે આ સમાચાર મળી રહ્યા છે. ઈવીએમ ખોટકાતા ઉગ્ર રજૂઆત કરાઈ હોવાની વાત સામે આવી છે. આપને જણાવી દઈએ, મુખ્ય ઓફિસ ખાતે હોબાળો પણ મચ્યો છે, લોકો એકઠા પણ થયા છે. ઈવીએમ ખોટકાતા ઉગ્ર રજૂઆત કરવામાં આવી છે.